ભારત પર આરોપ મૂકવાની જરૂર શું હતી? કેનેડાના એનએસએ પીએમ ટ્રુડો સામે ઉઠાવ્યા સવાલ. કેનેડામાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યામાં ભારતનો પણ હાથ હોવાનો આરોપ કેનેડાની જસ્ટિન ટ્રુડોની સરકાર લગાવી રહી છે. એવામાં હવે કેનેડાની વર્તમાન સરકાર અને ખાલિસ્તાનીઓ વચ્ચેની સાંઠગાંઠ વધુ એક વખત ખુલ્લી પડી છે. જસ્ટિન ટ્રુડોએ સ્વીકાર કરતા કહ્યું હતું કે અમે નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે તેવા કોઈ જ પુરાવા ભારતને નથી આપ્યા. અમે માત્ર ગુપ્ત જાણકારી જ આપી હતી. હવે કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાત એડમ જ્યોર્જે આ મામલે પોતાના જ પીએમ જસ્ટિન ટ્રુડો પર સવાલ ઉઠાવ્યા છે. કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાત એડમ જ્યોર્જે જણાવ્યું હતું કે જસ્ટિન ટ્રુડોએ તે સમયે ભારત સાથે નક્કર પુરાવા શેર કર્યા ન હતા. તે ખૂબ જ રસપ્રદ હતું. જો પુરાવા નતા તો એ જાહેરમાં કહેવાની જરૂર શું હતી કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હતો? હજુ એ સ્પષ્ટ નથી કે કેનેડાએ ભારતને હત્યાના પુરાવા આપ્યા છે કે નહીં, પરંતુ હવે સમય સાથે જ બધું સ્પષ્ટ થશે. આ પહેલા કેનેડાના પીએમ ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી ભારતે કકડાઈ બતાવી અને આ આરોપોને વાહિયાત ગણાવ્યા હતા અને ભારતે ટ્રુડોના આ આરોપને રાજકીય સ્ટંટ ગણાવ્યો હતો. જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે કેનેડા અને તેના સાથીઓની ગુપ્તચર માહિતી સૂચવે છે કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા, પરંતુ તે સમયે કોઈ નક્કર પુરાવા ન હોવાનું પણ સ્વીકાર્યું હતું. જસ્ટિન ટ્રુડોના આરોપ પર ભારતના વિદેશ મંત્રાલયે 17 ઓક્ટોબર 2024 રોજ કકડાઈ દર્શાવી હતી. ભારત વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે કેનેડાની સરકારે 2023 ભારત સામે કોઈ માહિતી શેર કરી નથી. જસ્ટિન ટ્રુડોએ ગંભીર આરોપો લગાવ્યા હતા, પરંતુ તેના કોઈ પુરાવા શેર કરવામાં આવ્યા ન હતા. અમારે અમારા રાજદ્વારીઓની સુરક્ષા ખાતરી કરવાની જરૂર છે. તેને ધ્યાનમાં રાખીને અમે અમારા રાજદ્વારીઓને ભારત પાછા બોલાવ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.